અમરેલી લોકસભા બેઠક પર ચૂંટણીનો જંગ રસપ્રદ બની ગયો છે કારણ કે કોંગ્રેસના જેનીબેન ઠોમર સામે ભાજપ ખેડૂત પરિવાર સુતરિયાને મેદાન ઉતાર્યા છે અમરેલી બેઠક પર આ વખતે ગજબ સંયોગ રચાયો છે જેની વાત આગળ કરીશું પરંતુ એ પહેલા જાણી લઈએ કે બંને ઉમેદવારો છે કોણ ભરત સુતરિયા લેવુઆ પાટીદાર સમાજ આવે છે હાલ તેઓ જિલ્લા પંચાયત પ્રમુખ છે ધોરણ દસ સુધી અભ્યાસ કરનાર સુતરિયા ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે મૂળ લાઠી તાલુકાના જરખિયા ગામના વતની છે આ તરફ જેનીબહેન પણ લેવા પાટીદાર છે જેઓ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ છે હાલ તેઓ ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ છે તેમના પિતા વીરજી ઠુમ્મર ધારાસભ્ય અને સાંસદ રહી ચૂક્યા છે જુખિયા બેઠક પર જેનીબેનને ટિકિટ મળતા જ એક ખાસિયત ચર્ચાનું કેન્દ્ર બની છે કારણ કે કે અમરેલી લોકસભા બેઠક પર વિરજીભાઈ એટલે પિતા ઉમેદવાર તરીકે લડ્યા અને સાંસદ પણ બન્યા બે હજાર નવમાં કોંગ્રેસે વિરજીભાઈ ના બદલે તેમના પત્ની એટલે જેનીબેનના માતાને ના માતા ને ટિકિટ આપી જોકે નીલાબેન નો પરાજય થયો આમ માતા પિતા બાદ હવે કોંગ્રેસે દીકરીને ચૂંટણીના મેદાન માં ઉતારી છે પિતા બાદ પુત્રની ટિકિટ મળવી રાજકારણમાં કોઈ નવો મુદ્દો નથી પિતા બાદ પુત્ર અથવા તો પત્નીને ટિકિટ મળી હોય એવા કિસ્સા પણ પૂર્વ સીએમ અમરસિંહ ચૌધરીના પરિવારમાં બની ચૂક્યા છે પુરુષોત્તમ સોલંકી અને હીરા સોલંકી જેવા બે ભાઈઓને પણ ટિકિટ મળવાની ઘટનાઓ બની ચૂકી છે પરંતુ સંભવતઃ પહેલીવાર વાર પિતા બાદ માતા અને હવે પુત્રીને ટિકિટ મળી છે અને એ પણ એક જ બેઠક પરથી ત્રણેયને ટિકિટ મળ્યાનો કિસ્સો છે

સમૂહ સાથે જોડાયેલા હોય પણ આ વખતે ખેડૂત પુત્રને સાવ ખેડૂતને જ ઘણાને ટિકિટ આપી છે પણ સાવ નાના એવા ખેડૂતને ટિકિટ આપી એ બદલ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું અમારા વડાપ્રધાન યસ નરેન્દ્ર મોદી સાહેબ તેમજ અમારા જેપી પી સાહેબ તેમજ અમિતભાઈ શાહ સાહેબ અમારા અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું

બંને લેવવા પાટીદાર સમાજના ચહેરા મેદાને છે અમરેલી બેઠક પર આ વખતે ગજબનો સંયોગ રચાયો છે જેની વાત આગળ કરીશુ પરંતુ એ પહેલા જાણી લઈએ કે બંને ઉમેદવારો છે કોણ ભરત સુતરિયા લેવવા પાટીદાર સમાજમાંથી આવે છે હાલ તેઓ જિલ્લા પંચાયતના પ્રમુખ છે ધોરણ 10 સુધી અભ્યાસ કરનાર સુતરિયા ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે મૂળ લાઠી તાલુકાના જરખિયા ગામના વતની છે આ તરફ જેની બેન પણ લેવવા પાટીદાર છે જેઓ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ છે હાલ તેઓ ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ છે તેમના પિતા વીરજી ઠુમ્મર ધારાસભ્ય અને સાંસદ રહી ચૂક્યા છે જો આ બેઠક પર જેની બેનને ટિકિટ મળતા જ એક ખાસિયત ચર્ચાનું કેન્દ્ર બની છે કારણ કે અમરેલી લોકસભા બેઠક પર બે હજાર ચારમાં વિરજીભાઈ ઠુમ્મર એટલે કે જેની બેનના પિતા કોંગ્રેસના ઉમેદવાર તરીકે લડ્યા અને સાંસદ પણ બન્યા બે હજાર નવમાં કોંગ્રેસે વિરજીભાઈના બદલે તેમના પત્ની એટલે જેની બેનના માતાને ટિકિટ આપી જોકે નીલાબેનનો પરાજય થયો આમ માતા-પિતા બાદ હવે કોંગ્રેસે દીકરીને ચૂંટણીના મેદાનમાં ઉતારી છે. પિતા બાદ પુત્રને ટિકિટ મળવી રાજકારણમાં કોઈ નવો મુદ્દો નથી. પિતા બાદ પુત્ર અથવા તો પત્નીને ટિકિટ મળી હોય એવા કિસ્સા પણ પૂર્વ સીએમ અમરસી ચૌધરીના પરિવારમાં બની ચૂક્યા છે. પુરુષોત્તમ સોલંકી અને હીરા સોલંકી જેવા બે ભાઈઓને પણ ટિકિટ મળવાની ઘટનાઓ બની ચૂકી છે. પરંતુ સંભવતઃ પહેલીવાર પિતા બાદ માતા અને હવે પુત્રીને ટિકિટ મળી છે. અને એ પણ એક જ ભાઠક પરથી ત્રણેને ટિકિટ મળ્યાનો કિસ્સો છે. એક ઉત્સાહ છે કે આ વખતે ચૂંટણી કોઈ કોઈ ઉમેદવાર તરફ થી નહીં પણ અમારી જે મુદ્દાઓની લડાઈ છે એના માટે લડવી છે અમરેલી જિલ્લામાં એક અલગ ઉત્સાહ છે કે આ મુદ્દાઓની ચૂંટણી હોવી જોઈએ કોઈ પક્ષની ન હોવી જોઈએ કેન્દ્રની સરકાર રાજ્યની સરકાર કરતા પણ મહત્વનો મુદ્દો અમરેલીના વિકાસનો છે અમરેલીનો વિકાસ કરવા માટે અમરેલીની પ્રજા ચાહે કોઈ પણ પક્ષની હોય કોઈ પણ વિચારધારા ધરાવતી હોય કોઈ પણ સમૂહ સાથે જોડાયેલા હોય પણ ખેડૂત પુત્રને સાવ ખેડૂતને ઘણાને ટિકિટ આપી છે પણ સાવ નાના એવા ખેડૂતને ટિકિટ આપી એ બદલ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું અમારા વડાપ્રધાન એસ નરેન્દ્ર મોદી સાહેબ તેમજ અમારા જેપી પી સાહેબ તેમજ અમિતભાઈ શાહ સાહેબ અમારા અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કેવા મુદ્દા ઉપર ચૂંટણી લડવા મુદ્દા મુદ્દા અમારા માટે જે કોઈ છે કે પહેલાં તો મારો પોતાનો હું ખેડૂત્ સૌ એટલે મારે એક વિષય એવો છે કે હું તમામ ખેડૂતને પાણી મળે ને એ વિષય ઉપર હું લડવા માગું છું